नौ शिशु रो पानी में नमक खांड ने नींबू निशुवी ने आजकल बाजार में शिकंजी बनावी ने बाजार में आजकल ORS पाउडर पाउच मतलब पैकेट भी मिले ये पैकेट अस्पताल पे भी मिलता है सरकारी दवाखाना में फ्री में मिले सब सेंटर हो सरकारी अस्पताल हो उसमें उसके ऊपर आपको निशुल्क मिलता है तो वहां से ORS का पाउच ले लें और एनो भी उपयोग कर सकते हैं अपने अपने गांव में नर्स भाई हर गांव में ही आना पाए लाइक सरकारी दवाखाना पाए गए वे हूँ भी फ्री में मतलब इना कोई पैसा नहीं लगे ये अपने घर रखी सको ना समय में आप उपयोग कर सकते हैं लू एवं मनक ने अपना बेहोश मनक थी गया या लू लागी गई मनक ने थी गयु એટલે તરત જ એને આપણું આ કામ ચાલુ રાખીને એને તરત જ પાયના દવાખાનામાં લઈ જઈને તરત ડોક્ટર સાહેબને બતાવો નહીં ઈલાજ હવે આપણને દવાખાનામાં જતા રહ્યા આના બાદ દવાખાનામાં ડોક્ટર ભગવાને આપણો ઈલાજ કરીને મનકને લૂ હું બચાવી લઈ હવે આપણે લૂ લાગે જ નહીં એને હારું હું કરું લૂ નહીં લાગે એને હારું આપ લોકો થકી એક નિવેદન હે આના મોસમ કે હવારામાં 11 बजे हो 3 बजे तक गर्मी में वधारता पड़े तनिगरा एक तो मंडे नेने करो बुजुर्ग मंडल मंडे नेने करो देव नाना सोरन ने दवा देव और जड़ी बाई ने जड़ी माँ ने गर्भवती के जड़ी बाई ने भी मंडे नेने निकल जे तक संभव है नहीं निकले तो बढ़िया है निकले तो बिनो कपड़ों माता माते ढके निकले आराम हो पानी हाथे रखे કે દૂર જઈ રહી તો પાણીની બોટલ હાથે રાખે પાણી મેં થોડો સો નમક નીંબુ ને શક્કર યા ORS નો ગોળ રાખો જઈ રહ્યા આપણે તર લાગે એટલે પાણી પી લો સાઈ લે હું જ્યાદા હું જ્યાદા ગરમી મેં ગરમી હું બચી ને રહેવું હોય ઠીક આપણને બ્લુ નહીં લાગે એને સારું આપણને ખુદને સાવધાની બરતવી પડે ઓર ઈ આપ આરામ કરી શકો આણા મેં કોઈ બ્લુ નહીં હે अगर आप लोग आ थोड़ा सो ध्यान रखोगा तो आना मौसम में आप लोग लू थकी बची सको हाते हाते लू लू हूं तो बची लंगा आपड़े अगर आप लोग आ आना तरीका ने अपना भी लोगा तो लू हूं मतलब 90% लू ठंड ने बीमारी नहीं थावा हूं रोकी सकूं आपड़े हवे हमारे चिकित्सा विभाग ने तरफ हूं એક તારીખ હું માંડીને 15 મઈ તક 1 એપ્રિલ હું 15 મઈ તક મલેરિયાનો એક ક્રશ પ્રોગ્રામ ચાલી રહ્યો મલેરિયાનો ક્રશ પ્રોગ્રામ ચાલી રહ્યો આના બારામે આપણે ડોક્ટર સાહેબ અમારે એ આપને થોડી સી જાણકારી આપેગા એને બી આપ હમરો ને એને બી વધારેમાં વધારે મનકમે શેર કરો તાકી સબ મનકમે ફાયદો મળી શકે તો સ્વાગત હે શ્રી દુષ્યંતજી ચોવીસ સાહેબ आप थोड़ा सा मलेरिया के बारे में समझाएंगे इससे अपन कैसे बचाव कर सकते हैं मच्छरों से और कैसे अपन बहुत सारा अपना स्वास्थ्य का जो नुकसान है उसको बचा सकते हैं इसके अलावा अपना बहुत सारा जो धन का नुकसान है वो भी बचा सकते हैं स्वास्थ्य और धन दोनों बचेगा सिर्फ अपनी छोटी छोटी समझदारी और कुछ छोटी बातों को अगर अपन ध्यान में रखें तो जी નમસ્કાર આપણે અમારા આ ગરમીનો મોસમ ચાલુ થઈ ગયો હોય ને આને નેક્સ્ટ મોસમ જે આવે એ આપણે સાંટોનો મોસમ આવે તો આના સાંટાના મોસમમાં આપણને સૌથી મોટી બીમારીનો જે આપણને સામનો કરવો પડે એ હે મલેરિયા અને ડેન્ગ્યુ તો આ મલેરિયા અને ડેન્ગ્યુ જે ફેલે એ સાંટાના મોસમમાં ફેલે એની જે તૈયારી કરી મસરમ એ મલેરિયા અને ડેન્ગ્યુ જે ફેલે એ સાંટાના મોસમમાં ફેલે એની એ ફેલે એ મસર થકી ફેલે ને મસર જે તૈયાર એની તૈયાર થઈ એ અબાર થકી તાવા તૈયાર થવા ચાલુ થઈ જાય તો આપણે એના મલેરિયાને અને ડેન્ગ્યુને રોકવા બદલે અબાર થકી સીને આપણે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હોય ડુંગરપુર ડિસ્ટ્રિક્ટમાં આપણે પૂરા ડુંગરપુર ડિસ્ટ્રિક્ટમાં હેતી પાંચે બ્લોકના હેતી CSC PSC સબ સેન્ટરમાં તે મલેરિયા ક્રેશ પ્રોગ્રામ ચાલુ કરી નાખ્યો હોય 1 એપ્રિલ થકી 14 મહિના થકી પ્રોગ્રામ આપણે ચાલુ હે ઓર એના પ્રોગ્રામને
મય આપણે હર ગામમય હર ફરામય હેતા જેટલા બી સ્વાસ્થ્ય કાર્યકર્તા હિ એ સ્વાસ્થ્ય કાર્યકર્તા જઈને ઘેરે ઘેરે જઈને ખૂનને જે બીમાર હોયગા એની ખૂનની સ્લાઇડે લેંગા ઓર પછે એને જાંચ બદલે મોકલેંગા એને અલાવા ઘરને મય આપણે આભાર ગરમીનો મોસમ હે તો આપણે કૂલર કામ મિલ એને અલાવા ફ્રીજ કામ મિલ તો કૂલરને પાણીમાં હું હોય કે આપણે બાર બાર પાણી ચેન્જ નહીં કરતા આપણે કૂલરનું પાણી આપણે હર પાંચ છ દાડામાં ચેન્જ કરવું પડે તો આપણે એ મહિના મહિના તક ચાલતું રહે એનામાં આપણે પાણી ભરતા રહ તો હું રહે કે મલેરિયાના જે જીવડ રહી જે પરજીવી રહી એના પાણીમાં પનપી કરે ને આપણે નીચી તરી તક પાણી ખાલી નહીં થાય તો એનામાં એનો રિઝર્વર બની જાય ઓર એનો મલ એમ થકી મલેરિયાના અને ડેન્ગ્યુનો મસરત તૈયાર થઈને એની ખેપ ને ખેપ બાંધીને કરે તો આપણાને એ કૂલરનું પાણી હર પાંચ થકી હાથ દાડામાં ખાલી કરી નાખવું હોય યાની કે આપણને એ ધ્યાન રાખવું હોય કે આપણે સપ્તાહમાં એક દાડો કૂલર બદલે નીકાળવો હોય આપણને ડ્રાય ડે આપણને રાખવો હોય યાની કે એના ટાઈમે આપણે કૂલર ખાલી કરંગા એને પૂરી રગડીને સાફ કરંગા અને પછી એનામાં આપણે પાણી ભરંગા તો એ આપણે પહેલે ફાયદો રહેગા નહીં તો એના કૂલરમાં આપણે પાણી ભરતા રહ્યા તો એનામાં મસરતનો જે એંડો હિ એના થકી લાર્વા બનેગા અને લાર્વા થકી પ્યુપા બને એ આપણને મસરૂ બની આપણને કાટવાનું કામ કરેગા અને મલેરિયા ફેલાવેગા તો આપણને એને બદલે અચ્છી તરહથી કૂલર ખાલી કરવું હોય રગડીને સાફ કરીને હુકાવીને પછી એનામાં પાણી ભરવું હોય એને અલાવા આપણે ઘરમાં ફ્રીજની જે ટ્રે રહે એની ટ્રેને મય હું કંઈક નાની ટ્રે રહે એની ટ્રેમાં મતલબ મસરન એંડ રહી ને લારવાની તૈયાર થઈ એનામાં આપણે એ ધ્યાન એના ફ્રીજની ટ્રેને વાંચી કિનો જતું નહીં બહુ કમ લોકોને ટ્રે મતલબ વાઈની સાઈડ હે એને મય ટ્રે રહે નીસી નીસી સાઈડમાં એ ટ્રે આપણને ખાલી કરી ને એ આપણને સાફ કરવી અચ્છી તરફથી ને પછી એ લગાવીએ પાછી એને અલાવા આપણે સકલને પાણી પીવા બદલે આજકાલ ગરમીના દાડા તો આપણે ટંકી પરિંડા બાંધે ઘરને બાંધે રોકડા નીસી આપણે પરિંડા બાંધા એ પરિંડો આપણને સાફ કરવો જરૂરી નહીં કે આપણે એનામાં પાણી રેડતા રહ તો એનાથી બી એનામાં એડા હાલી ગયા મસરમ ઓર એડા હાલે અચ્છા બીજી એક જાણકારી ઓર આલુ હું તમને કે ડેન્ગ્યુની જે મચ્છર હે એ જે એંડા હાલે એને બદલે એક આપણે ચાયનો જે આ પ્લાસ્ટિકનો કપ આવે જેના આપણે હોટલમાં પાણી પીએ ચાય પીએ એના કપમાં આટલું જ પાણી ભરેલો કપ મળી જાય તો બી એનામાં એંડા હાલી ને આપણે બદલે ડેન્ગ્યુની તૈયારી કરી હાલે ગાય તો આપણને એક છોટી સી જગ્યામાં એ આટલો છોટા સા પાણીને બર્તનમાં યા કયા બી પેલા ઠામડામાં એ આપણને મચ્છર મલેરિયા તૈયાર કરી હાલે ડેન્ગ્યુ તૈયાર કરી હાલે એને રોકવા બદલે આપણને શું કરવું હોય કે પરિંડ બી બરાબર સાફ કરવાની એને અલાવા આપણને શું કરવું હોય કે આપણે ગમલા હિ એનામાં આપણે પાણી રેડ તો પાણી ઓવરફ્લો રહે પાણીમાં પાણી ઉપર મતલબ પાણી ભરેલું રહે એનામાં બી એંડા હાલીંગાઈ ને મચ્છર એના લારવા તૈયાર થઈગા ઓર એને અલાવા આપણે ઘરની ઉપર છતની ઉપર કટલું હોય ટૂટું ફૂટું થાંભળો હિ સામાન હે એ આપણે નાખી રાખ ડાબો હિ એ નાખ ટાયર હિ એ નાખ એનામાં બી પાણી કારનું પુરાનું પાણી ભરેલું રહે એ મચ્છર એનામાં આરામ થકી એંડો હાલી લારવા તૈયાર કરી ને એડલ્ટ મચ્છર બની ને આપણને કાટી ખાઈ એને થકી આપણને મચ્છર મતલબ મલેરિયા અને ડેન્ગ્યુની બીમારી થાય મલેરિયા અને ડેન્ગ્યુની બીમારી આપણે ઘરમાં તૈયાર થઈ હતી એમ નહીં કે આપણે જ ઘરને આપણામાં જ કાટે ગાય એ આઈપાઈ વાળા ઘરને બી કવર કરે ગાય મચ્છર કમસે કમ 200 ફીટ તક દોડીને ઉડીને જાય તો આપણને આ સબ જાણકારી આપણને તો રાખવી છે આપણને કરવું હોય એને અલાવા આઈપાઈ વાળાને બી આપીએ કે થઈ શકે પાયવાળાને 200 ફીટ દૂર ઘરે કિનો એને મચ્છર તૈયાર થઈને આપણને કાટેગા તો આપણે બી બીમાર થઈગા એનામાં આપણો કોઈ રોલ જ નહીં ગંદકી એને રાખી પણ આપણે બીમાર થઈ ગયા એમને આપણે બીમાર ગંદકી રાખંગા સાફ સફાઈ નહીં રાખંગા તો પેલો બી આપણે બીમાર થઈ ગયા આ જાણકારી આપણને હેતને હાલવી છે તો એ સબ આપણને કરવું હોય એને અલાવા આ આપણે જે સ્વાસ્થ્ય કાર્યકર્તા આવે તો ઈ એના હાથે આપણે ઘરને બાંધે અગર કોઈ ખાડા હિ એના પાણી ભરાઈ રહ્યું હોય તો એનામાં આપણને કારું તેલ નાખીંગા એ તો કારું તેલ નકાબવું હોય એને ધ્યાન નહીં હોય તો આપણને ધ્યાન બતાડીને એને કારું તેલ નકાબવું હોય એડપંપને આપાય જે ખાડામાં પાણી ભરેલું રહેશે એનામાં મચ્છર પનપી એનામાં આપણને કારું તેલ નકાબવું હોય આજકાલ આપણા ગામોમાં નાના નાના તરાવ રહે એનામાં બી ખાડા થઈ જાય છોટો મોટો ખાડામાં એનામાં બી તેલ નકાબવું હોય એને થકી આપણે શું હોય કે મચ્છર ને લારવા ને એડ મતલબ મચ્છર ને લારવા ને પીપા આગાડી પનપીંગા ને એ આપણને ધ્યાન રાખવું હોય ને એને થકી આપણને ફાયદો એ થાય કે સાંટામાં જે મલેરિયા થાય એ મલે એને બદલે જે તૈયારી મલેરિયાની તૈયારી થાય આણદાડામાં એ આપણે અબારસ રૂપી લંગાડે મલેરિયાની
तो ई छाटा में मलेरिया नहीं थाएगा तो ई अबार रोकाई जाएगा और इन्हें रोकी लेवा थे कि आपने फायदा ही थाएगा आपने डॉक्टर ना अस्पताल ना चक्कर नहीं काटवा पड़ेगा और आपड़ा कई प्रकार ना पैसा भी आपड़े बसी जाएगा आपड़े शरीर में कोई नुकसान नहीं थाएगा मलेरिया थे कि आपड़े खून की दवाई खून की कमी थी जाए तो आपने खून की कमी नहीं थाएगा मलेरिया थे कि आपने पीरियो थी जाए गाड़ी मलेरिया बगड़ी जाए पीरियो थी जाए तो ये पीरियो नहीं थाएगा तो और ये पीरियो वीरियो नहीं थाएगा खून की कमी नहीं थाएगा तो आपने मरवा थकी बची जाएगा तो आपने कई प्रकार ना फायदा है तो आपने मलेरिया ने डेंगू थकी स्पेशली आपने बचवू है आपने थकी जानकारी शेयर करी है ये जानकारी आपने तो राखी से पर आपने आय पाए वाला हित्ता ने बताड़ी है तो इन्हें थकी हूँ है कि सबने फायदा थाएगा और सब जागेगा तो आपने मलेरिया आए थकी एकदम गायब थाएगा धन्यवाद धन्यवाद।